પોરબંદરના માધવપુર ગામે રહેતા એક યુવાન પર મકાનની દિવાલ બનવાના બાબતે 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। માધવપુર ગામના મચ્છિયારાવાડ વિસ્તારમાં રહેતા ઇસ્માઇલભાઈ હુસેનભાઈ લુચાણી નામના યુવાનનું ઘર વાવાઝોડા સમયે પડી જતા આ યુવાને તેના ઘરની ફરતે દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી, જેના મંદુખને લઈને બાજુમાં રહેતા સબીર બચુભાઈ લુચાણી, ઇકબાલ બચુભાઈ લુચાણી અને સિરાજ તૈબલી લુચાણીએ ઘરે આવી અને લોખંડનો પાઇપ તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પ્રથમ માધવપુર અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સાહેબ, વંડો મારો જૂનો વંડો હતો સાહેબ, મકાન જૂના મકાન હતા અમારા, એમાં અમારા ચોમાસામાં પૈસા નહોતા, કામ કરાવતો હતો, પછી 10,000 રૂપિયા મેં હોળીવાળા પાસે લઈને મજૂરી કરતો હતો સાહેબ, ને મેં કામ ચાલુ કરાવ્યો, ને હું મંડી મારે વંડી કરાવતો, જુવાન ચૂકી મારા ઘરમાં છે તે મેં વંડી કરાવતો હતો, તે લોકો મને કાંઈ તમને વંડી ના કરવા દો, એ વખતમાં મને પાઇપના ને ઘા કરવા માંડ્યા, મને છાતીમાં મારા છાતીમાં મારી દીધો, માથામાં ઘા કર્યા, ટાંગામાં ઘા કર્યા, મારે સરકારીમાં દાખલ થયો, અહીંયા મને બાટલાને સારી આપી, મને અહીંયા બાટલાને ચલાવ્યા, પછી અહીંયાથી એમ્બ્યુલન્સ દીધી મને, પછી અહીંયા મને લેવા આવ્યા, અહીંયા પગાવ્યું મને પોરબંદરમાં, પછી અહીંયા ભરતી થયો પોરબંદરમાં। આ ઘટના બાદ માધવપુર પોલીસે ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।